કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન અને પાઠ છે નંબર 8. પાઠનું નામ છે ઉપયોગી સાધનો અને યંત્રો. આપણા જીવનમાં કયા કયા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને કયા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે અહીં માહિતી મેળવીશું. તે તમે ધ્યાનપૂર્વક અને શાંતિથી સાંભળજો. અને આપણે આ પેલ પાઠમાં સાધનોને યંત્રો તો દરેકે જોયા જ હશે, એટલે પાઠ ભણવામાં અને સમજવામાં ખૂબ મજા આવશે. તો અહીં આપણે જોઈએ પાઠ. અહીં કેટલાક ઉપયોગી સાધનો અને યંત્રોના ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તે સાધનનું અને યંત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે. અહીંયા બધા ચિત્ર આપેલા છે બરાબર, અને અહીંયા બોક્સ આપેલું છે જેમાં આડા અવડા યંત્ર અને સાધનનું નામ આપેલું છે. તો એ ચિત્ર ઓળખી તેની સામે સાચું એનું નામ લખવાનું છે. પણ ઉપર બોક્સમાં આપેલા છે તેમાંથી જોઈને જ લખવાનું છે, જેને કારણે આપણી જોડણીમાં ભૂલ પડે નહીં. અહીં આડા અવળામાં જુઓ ને કયા કયા નામ આપ્યા છે એ જુઓ. તો ટેલિસ્કોપ, થર્મોમીટર, લેપટોપ, બહિર્ગો લેન્સ, વેક્યુમ ક્લીનર, સૂક્ષ્મદર્શક યંત્ર, ગેસ લાઇટર અને દૂરબીન, આ બધા યંત્રો આપેલા અને સાધનોના નામ આપેલા છે. જે આપણે મિત્રો ચિત્ર ઓળખી અને તેનું સામે સાચું નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર સામું આપેલું છે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સનો શે માટે ઉપયોગ થાય છે તમને ખબર છે? ના, કેમ કે તમે ખાસ આ જોયું કે વાપર્યો હશે નહીં. આ બહિર્ગોળ લેન્સને ના ચોપડી કે કોઈ પણ કાગળમાં નાના અક્ષર લખ્યા હોય તેને નજીકમાં લઈ જઈને જોઈએ તો એ નાના અક્ષરો આપણને કેવા દેખાશે? મોટા. એ માટે તેનો ઉપયોગ થાય છે. તો આપણે આને શું કહીશું? બહિર્ગોળ લેન્સ. તો તે ઉપરના કૌંસમાં એટલે કે ઉપરના બોક્સમાં ક્યાં લખેલું છે બહિર્ગોળ લેન્સ? આ લખ્યું. તો તેને જોઈ અને સુંદર અને સ્વચ્છ સાચી જોડણીમાં લખીશું. હવે આગળ છે સૂક્ષ્મદર્શક યંત્ર. આ યંત્ર ક્યાં વપરાય છે? ખાસ કરી લેબોરેટરીમાં, એટલે કે વૈજ્ઞાનિક સાધન તરીકે ઉપયોગી છે. તો આનું જ નામ શું છે? સૂક્ષ્મદર્શક. બોક્સમાંથી આપણે જોઈશું સૂક્ષ્મદર્શક ક્યાં લખેલું છે. આ લખ્યું, સૂક્ષ્મદર્શક યંત્ર. તો અહીં આપણે બે નંબરના જવાબમાં લખીશું સૂક્ષ્મદર્શક યંત્ર. આગળનો જવાબ છે ચિત્ર, કયું ચિત્ર છે? આ દૂરબીનનું. દૂરબીનનો ઉપયોગ તો ખબર જ છે ને, આપણે ઉત્તરાયણમાં ખાસ કરીએ છીએ. તો દૂરની વસ્તુઓ આપણે નજીકમાં એટલે કે મોટી રીતે પણ જોઈ શકીએ છીએ. તો આને શું કહેવાય? દૂરબીન. તો ઉપરના બોક્સમાંથી દૂરબીન નામ શોધી અને જોઈ અને નીચે લખીશું. આ ચિત્ર સામું આપેલું છે મિત્રો લેપટોપનું. લેપટોપ તો તમે જોઈ હશે. તો આમાં સેના માટે વપરાય છે લેપટોપ? ગણતરી માટે, અભ્યાસ માટે, રમવા માટે, એટલે કે અંદર ગેમો પિક્ચર જોવા માટે લેપટોપનો ઉપયોગ થાય છે. તો અહીં 4 નંબરના જવાબમાં આપણે શું લખ્યું? લેપટોપ. આ ચિત્ર જોયું જ હશે તમે. ક્યાં જોયું હતું? અગાઉના પાઠ દરમિયાન. શાના માટે ઉપયોગી છે? આ અવકાશી વસ્તુઓ જોવા માટે. તો આને શું કહીશું આપણે? ટેલિસ્કોપ. તો જવાબ દરમિયાન અહીં કૌંસમાં ટેલિસ્કોપ ક્યાં લખ્યું છે? સર્વપ્રથમ. તો આને ટેલિસ્કોપ અહીં જવાબ એટલે કે 5 નંબરના ચિત્રની સામે જવાબમાં લખીશું ટેલિસ્કોપ. હવે 6 નંબરનું ચિત્ર આ તો દરેકે જોયું જ હશે. ક્યાં વપરાય છે આ સાધન? રસોડામાં. કોણ વાપરે છે? મમ્મી. શેના માટે? ગેસને સળગાવવા માટે. તો ગેસને સળગાવવા માટે કયું સાધન વપરાય છે? ગેસ લાઇટર. કૌંસમાંથી તેને જવાબ જોઈ અને સુંદર અક્ષરે અહીં લખીશું. કશું? ગેસ લાઇટર. ગેસ લાઇટરનો ઉપયોગ કરીએ તો જ ગેસ ચાલુ થાય છે. હવે આ ચિત્ર સાનું છે. ઘર સફાઈ કરવાનું છે. શેનું? વેક્યુમ ક્લીનર. આનાથી ઘર સાફ થાય છે. બાવા હોય કે કચરો હોય કે કાગળ હોય તો એકદમ સરસ અને સુંદર ઘર બની જાય
છે. તો 7 નંબરનું ચિત્ર શાનું છે? વેક્યુમ ક્લીનર. અહીં આપેલ ઉપર કૌંસમાંથી એનો જવાબ જોઈ વેક્યુમ ક્લીનર અહીં લખીશું. હવે છેલ્લું અને 8 નંબરનું ચિત્ર શેનું છે? થર્મોમીટર. થર્મોમીટર શાના માટે વપરાય છે? આપણને તાવ આવ્યો હોય ત્યારે ડૉક્ટર કે આપણા ઘરે પણ હોય છે તો આપણે આપણા શરીરનું તાપમાન માપવા માટે વાપરીએ છીએ. તો ઉપરના કૌંસમાં થર્મોમીટર જ્યાં લખ્યું હોય એ જોડણી જોઈ અને અહીં સુંદર અક્ષરે લખીશું. આ રીતે આપણે અહીં પ્રશ્ન અ પૂરો થયો. હવે આગળ જોઈએ બ. બમાં છે આડા અવળા નામ આપેલા છે અને આ પાછા ચિત્ર આપ્યા છે એમાં એ ચિત્રની સામે સાચું નામ લખવાનું છે. આ ચિત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ આપણા અવનવા જીવનમાં. આપણે નહીં તો આપણા વાલી એટલે કે મમ્મી પપ્પા યુઝ કરતા હોય કે ધંધામાં વેપારમાં પણ યુઝ થતું હોય છે. તો અહીં પહેલું છે ટેસ્ટર, કમ્પ્યુટર, માઇક્રોફોન, ડ્રિલિંગ મશીન, ટેલિફોન, ગીઝર, ઝેરોક્સ અને કેલ્ક્યુલેટર. હવે તેના વિશે આપણે માહિતી મેળવીએ. પહેલું છે શું છે? આગળના પાઠમાં આપણે જોયું હતું અને રોજબરોજના જીવનમાં વપરાય છે. તો શું છે પહેલું ચિત્ર? ટેલિફોનનું. શેનું છે? ટેલિફોન. ટેલિફોનના ઉપયોગ તો દરેકને ખબર હશે. વાતચીત, કોઈ સંદેશ, સમાચાર કહેવા માટે હોય છે તો ટેલિફોનનો ઉપયોગ તમને ખબર છે. તો જવાબ દરમિયાન લખીશું ટેલિફોન. પછી છે બે નંબરનું ચિત્ર. આ શેનું છે? આ કોઈ માઇક જેવું લાગે છે જેમાં આપણે અહીં બોલીએ અને જે આપણો અવાજ હોય એ મોટા અવાજે સભામાં સંભળાય છે. તો આને આપણે શું કહીશું? માઇક્રોફોન. માઇક્રોફોન ઉપર આપેલ કૌંસમાંથી આપણે શોધી અને અહીં સાચો જવાબ લખીશું. શું લખીશું? માઇક્રોફોન. આ સભામાં સંબોધન માટે કે આપણા ઝીણા અવાજને જોર જોરથી પડઘા પડે એવા અવાજ સાથે બોલવા માટે વપરાય છે. હવે આગળ છે આ શેનું ચિત્ર છે? ઝેરોક્સ મશીન. જે આપણે લખેલું હોય કે જે નકલ કરવાનું કાગળ ઉપર લખેલ, દોરેલ કંઈ પણ હોય તો બીજા કાગળ ઉપર એવું ને એવું નકલ કરવા માટે આ મશીન વપરાય છે. તો આ મશીનને આપણે શું કહીશું? ઝેરોક્સ મશીન. ઉપર આપેલ કૌંસમાંથી શોધી અને નામ અહીં લખીશું ઝેરોક્સ મશીન. આ ચિત્ર વિશે તો તમે દરેક જણને માહિતી હશે જ. સ્કૂલમાં તમે ખાસ વાપરતા જ હશો. આને શું કહેવાય? કમ્પ્યુટર. શું કહેવાય? કમ્પ્યુટર. કમ્પ્યુટરના ઉપયોગથી તો તમને ખબર શું શું કરવા, ભણવા માટે, ચલચિત્રો જોવા એટલે કે પિક્ચર જોવા, ગેમ રમવા, દરેક રીતે નવી નવી રીતે ઉપયોગ થાય છે. તો ખાલી જગ્યા એટલે કે નંબર 4ના ચિત્રની સામે લખીશું કમ્પ્યુટર. આ ચિત્ર શાનું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? કેલ્ક્યુલેટર. આ ક્યાં જોવા મળે છે? ખાસ કરીને પપ્પા આપણા યુઝ કરતા હોય છે, ધંધાના હિસાબો માટે વાપરતા હોય છે. આમાં અવનવા બટનોથી સરવાળા, બાદબાકી, ગુણાકાર એ રીતની માહિતી મેળવી શકાય છે. તો આને શું કહીશું? કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટરની જોડણી આપણે ઉપરથી જોઈ બોક્સમાંથી અને પછી લખીશું. આગળનું ચિત્ર છે ટેસ્ટર. ટેસ્ટર શામાં વપરાય છે? વીજળી માટે વપરાય છે. એટલે કે વીજળીને લગતી કોઈ કામ હોય તો વપરાય છે. અને આપણે 3 પિન એટલે કે વીજળીના હોલ્ડરમાં નાખી અને જોઈએ છે કે વીજળી ચાલુ છે કે બંધ છે તે માટે વપરાય છે. તો આને આપણે શું કહેવાય? ટેસ્ટર. આનો ઉપયોગ નાના બાળકોએ કરવો જોઈએ નહીં તો અકસ્માતનો ભય બને છે. તો 6 નંબરમાં શું લખીશું? ટેસ્ટર. આ શાનું ચિત્ર છે નંબર 7માં વિદ્યાર્થી મિત્રો? ગીઝર. ગીઝર શાના માટે વપરાય છે તમને ખબર છે? ઠંડા પાણીને ગરમ કરવા માટે. દરેકના બાથરૂમમાં હોય છે અને નથી પણ હોતા, જે જેની સગવડ મુજબ હોય છે. તો ગીઝરનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? શિયાળા દરમિયાન કરીએ છીએ, ઠંડા પાણીને ગરમ કરવા. તો 7 નંબરના ચિત્રની સામે શું લખીશું? ગીઝર. જવાબ જોઈને ઉપરથી પછી જ અહીં નીચે લખવાના છે, નહીં તો જોડણીની ભૂલ પડતા વાક્ય એટલે કે શબ્દ સવાલના જવાબ ખોટો પડી જશે. આગળનું ચિત્ર છે ડ્રિલિંગ મશીન. ડ્રિલિંગ મશીન શાના માટે વપરાય છે? દિવાલમાં
કાણું પાડવા માટે તો આ ચિત્ર ચાલુ આપેલું છે અહીં ડ્રિલિંગ મશીનનું. તો જવાબમાં શું લખીશું? ડ્રિલિંગ મશીન. આ ખાસ કરીને ધંધા રોજગારમાં પપ્પા યુઝ કરતા હોય છે એમના હાથમાં આપણે જોયું હોય છે. નાના બાળકોએ આ મશીન એટલે કે આવી વસ્તુઓને અડવું જોઈએ નહીં, જેનાથી આપણને નુકસાન થાય છે. તો અહીં બમાં આપણે જોયા અવનવા ચિત્રો અને તેના સામે સાચા જવાબ લખ્યા. હવે આગળ આપણે આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય જોઈએ. હવે આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં બે શબ્દ આપેલા છે, એમાંથી સાચો જે જવાબ છે એ પસંદ કરી અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. તો પહેલી ખાલી જગ્યા શું આપેલી છે? પાણી ગરમ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. પાઠ દરમિયાન આપણે શીખ્યા હતા શું અહીં જવાબ આપેલા છે? ગીઝર અને દૂરબીન. તો પાણી ગરમ કરવા શાનો ઉપયોગ થાય છે મિત્રો? ગીઝરનો. તો ખાલી જગ્યામાં શું લખીશું? ગીઝર. તો ખાલી જગ્યા બનશે પાણી ગરમ કરવા ગીઝરનો ઉપયોગ થાય છે. હવે આગળ બે નંબરમાં, તાવ માપવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ટેસ્ટર કે થર્મોમીટર, મેં તમને કહ્યું હતું ને શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? થર્મોમીટર. તો આપણે ખાલી જગ્યામાંથી યોગ્ય પસંદ એટલે કે થર્મોમીટરને પસંદ કરી અહીં લખીશું. આગળની ખાલી જગ્યા છે, દિવાલમાં કાણું પાડવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કેલ્ક્યુલેટર કે ડ્રિલિંગ મશીનનો આપણને ખબર છે શાનો ઉપયોગ થાય દિવાલમાં કાણું પાડવા માટે? ડ્રિલિંગ મશીનનો. તો તેની જોડણી જોઈ અને સાચી અહીં લખીશું. તો જવાબમાં શું આવશે? ડ્રિલિંગ મશીન. દિવાલમાં કાણું પાડવા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. આગળની ખાલી જગ્યા, લખેલા કાગળની નકલ કરવા ખાલી જગ્યા મશીનનો ઉપયોગ થાય છે. કયા મશીન આપેલા છે? બે, એક ઝેરોક્સ મશીન અને બીજું વેક્યુમ ક્લીનર. આપણને મેં શીખવાડ્યું હતું ને આગળ કે આપણે અવનવી નકલો કરવા માટે કાગળની, તો શેરનું કયું મશીન વપરાય છે? ઝેરોક્સ મશીન. તો જવાબમાં લખીશું ઝેરોક્સ મશીન. તો ખાલી જગ્યા બનશે લખેલા કાગળની નકલ કરવા ઝેરોક્સ મશીનનો ઉપયોગ થાય છે. હવે આગળ છે નંબર 5ની ખાલી જગ્યા, મોટી સભાને સંબોધવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કયા બે સાધન આપેલા છે? માઇક્રોફોન અને સૂક્ષ્મદર્શક. બહુ બધા લોકો ભેગા થયા હોત ત્યારે આપણે આપણો ઝીણો અવાજ જોર જોરથી સંભળાય તે લોકોને, તે માટે આપણે કહ્યું એટલે કે માઇક કહીએ છીએ. તો એને અત્યારના યુગમાં શું કહેવાય છે? માઇક્રોફોન. તો તેના ઉપયોગથી આપણો ઝીણો અવાજ સભામાં રહેલા દરેકને સંભળાય તે માટે આપણે કયું સાધન વાપરીએ છીએ? માઇક્રોફોન. તો ખાલી જગ્યા બનશે મોટી સભાને સંબોધવા માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. આગળની ખાલી જગ્યા નંબર 6, ઝીણા અક્ષરો મોટા જોવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે. કયા આપેલા છે જવાબ? બહિર્ગોળ લેન્સ કે ટેલિસ્કોપ. કયો લેન્સ? પાઠ દરમિયાન આપણે જોયું હતું ને, મેં તમને કહ્યું હતું ને કે નાના નાના અક્ષરો આપણે વાંચી ન શકતા હોય તો એના માટે આપણે કયો લેન્સ, કયું સાધન વાપરીએ છીએ? તો જવાબમાં આવશે બહિર્ગોળ લેન્સ. ખાલી જગ્યા બનશે ઝીણા અક્ષરો મોટા જોવા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. આગળની ખાલી જગ્યા નંબર 7, ગેસ સ્ટોવ સળગાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. લેપટોપ કે ગેસ લાઇટર, આની તો બધાને ખબર જ છે શેના ઉપયોગથી ગેસ ચાલુ થાય છે? ગેસ લાઇટર. તો ખાલી જગ્યામાં લખીશું ગેસ લાઇટર. ખાલી જગ્યા બનશે ગેસ સ્ટોવ સળગાવવા ગેસ લાઇટરનો ઉપયોગ થાય છે. છેલ્લી ખાલી જગ્યા નંબર 8, સાદી ગણતરી કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. નાની મોટી ગણતરી કરવા માટે આપણે કયા સાધન વાપરીએ છીએ? તો અહીં બે ઓપ્શન આપેલા છે, એક છે ટેલિફોન અને બીજું છે કેલ્ક્યુલેટર. તો શેનો ઉપયોગ આપણે કરતા હતા પપ્પા આપણા સાદું નાનું મોટું કામ કરવા માટે? કેલ્ક્યુલેટર. તો જવાબમાં શું લખીશું? કેલ્ક્યુલેટર. તો ખાલી જગ્યા વંચાશે સાદી ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય
છે. આ રીતે મિત્રો અહીં પ્રશ્ન એક આપણી ખાલી જગ્યાઓ પૂરી થાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન બે. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. અહીં બોક્સમાં આડા અવળા નામ આપેલા છે અને નીચે તેના મુજબ પ્રશ્ન પૂછ્યા છે અને એ પ્રશ્નનો સાચો જવાબ ઉપર કૌંસમાંથી પસંદ કરી અને સામે જવાબ લખવાનો છે. એ કઈ રીતે વપરાય છે વસ્તુ એના સાચે જવાબ બાજુમાં એક શબ્દમાં જ લખવાનો છે. એ કયું સાધન છે તેના વિશે પહેલાં આપણે માહિતી મેળવીએ. તો પહેલો સવાલ પૂછ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે, વાતચીત કરવા મારો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ કોણ કરે છે વાતચીત કરવા માટે? શેનો ઉપયોગ આપણે કરીએ છીએ? અત્યારે તો બધા એમ કહે કે મોબાઈલ ફોન, પર પહેલાંના જમાનાને એટલે કે ટેલિફોન. અહીં આપેલા છે આડા અવળા શબ્દો ટેલિફોન ભૂતી અને અહીં સાચો જવાબ લખીશું. આગળ છે બે નંબર, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવા મારો ઉપયોગ થાય છે. મેં કહ્યું હતું ને આકાશમાં નાના નાના તારાઓ કે બીજું અવકાશી પદાર્થો જોવા માટે શાનો ઉપયોગ થાય છે? ટેલિસ્કોપનો. અહીં ઉપરના કૌંસમાંથી ટેલિસ્કોપ જોઈ અને અહીં જવાબ લખીશું. નંબર ત્રણમાં છે, હું ઘરની સફાઈ કરવામાં ઉપયોગી છું. ઘરની સફાઈ કોણ કરે છે? કયું સાધન હતું? વેક્યુમ ક્લીનર. ઉપરથી જોઈ અહીં વેક્યુમ ક્લીનર અને અહીં સુંદર અક્ષરે લખીશું. કોઈ અક્ષર બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. હું દૂરની વસ્તુઓને નજીક જોવામાં ઉપયોગી છું. મેં તમને કહ્યું હતું ને ઉત્તરાયણમાં પતંગ દૂરના હોય નજીક જોવા માટે આપણે ખાસ વાપરીએ છીએ. તો શું હતું? દૂરબીન. ઉપર આપેલું છે દૂરબીન સૌપ્રથમ, તે જોઈ અને અહીં લખીશું. અટપટી અને ઝડપી ગણતરી કરવા માટે મારો ઉપયોગ થાય છે. એ પણ આગળ પાઠ દરમિયાન સમજી ગયા હતા કે કમ્પ્યુટરના ઉપયોગમાં શું શું કરી શકાય છે. તો આપણે આવી મોટી મોટી ગણતરીઓ કરવી હોય, અટપટી આપણને ન ફાવતી હોય તો શેનો ઉપયોગ કરીશું? કમ્પ્યુટરનો. તો જવાબ લખીશું કમ્પ્યુટર. હું મુસાફરી દરમિયાન કમ્પ્યુટરનું કામ કરી આપવામાં ઉપયોગી છું. અગાઉ પાઠ દરમિયાન આપણે જોયું હતું કે કમ્પ્યુટરના જેવું જ, પણ આપણે એમાં ચિત્ર એટલે કે ચલચિત્ર એટલે ફિલ્મ જોઈ શકીએ, ગેમ રમી શકીએ. તો શેમાં રમી શકાય છે? લેપટોપમાં. તો અહીં જવાબ આવશે લેપટોપ. અહીં ઉપર આપેલ કૌંસમાંથી પસંદ કરી અને લખીશું. આગળનો પ્રશ્ન એટલે કે આગળનો સવાલ છે સાત. શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા મારો ઉપયોગ થાય છે. શેનો? પેલું મેં બતાવ્યું હતું ને પાઠ દરમિયાન કે આપણે એને અડાય નહીં, નહીં તો અકસ્માત થાય. તો કયું છે સાધન? એ ટેસ્ટર. ટેસ્ટરમાં વિદ્યુત ચાલુ છે કે નથી ચાલુ એની આપણને ખબર પડે છે ને. તો જવાબમાં ઉપરના બોક્સમાંથી પસંદ કરીને લખીશું ટેસ્ટર. આગળ છેલ્લું છે, સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવા માટે મારો ઉપયોગ થાય છે. લેબોરેટરીમાં વપરાય છે ને કયું? સૂક્ષ્મ દર્શક. તો ઉપરથી જવાબ શોધીશું. સૂક્ષ્મ દર્શક આ રહી, જોડણી જોઈ અને સાચી અહીં લખીશું. આ રીતે અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. તો પાઠ આપણો અહીં સંપૂર્ણ પૂરો થયો અને પાઠ આઠનું સ્વાધ્યાય પ્રશ્ન એક અને પ્રશ્ન બે તમે સુંદર અને સ્વચ્છ અક્ષરે તમારી સામાન્ય જ્ઞાનના વિષયના ચોપડો કે નોટ જે બનાવ્યું હોય તેમાં સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.